આભા ક્લિનિક લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ નામની એક નવી કંપનીના ઉદઘાટન પ્રસંગે જ્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ તથા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર GSK વેલુ જ્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર સંદીપ શાહ, ન્યુબર્ગ સુપ્રાડેક રેફરન્સ લેબના ડાયરેક્ટર ડોક્ટર ભાવિન શાહ, ન્યુબર્ગ આભા ક્લિનિક લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કિરીટ નાયક તથા ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત કે નાયક હાજર રહ્યા હતા. સુરતની જનતાને સસ્તા દરે ઉચ્ચ કક્ષાએ લેબોરેટરી ટેસ્ટની સુવિધા મળી રહે તે માટે જ્યુબર્ગને આમાં વચ્ચે સંયુક્ત કરાર થયા છે, જેમાં આધુનિક ટેકનોલોજી અને જટિલ પરીક્ષણોને પણ આવરી લેવામાં આવ્યા છે. સુરતના રિંગ રોડ પર આવેલી સેન્ટ્રલ લેબોરેટરી દરરોજના 2500 થી 3000 સેમ્પલ લેવા માટે અને નિર્ધારિત સમયમાં ઉચ્ચ ગુણવત્તાની સાથે પરીક્ષણ કરવા સુજજ છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આગામી છે મહિનામાં 15-20 જેટલા નવા કલેક્શન સેન્ટર શરૂ કરવાની લેબોરેટરી યોજના ધરાવે છે, જેથી લોકોને હેલ્થ ચેકઅપ, હોમ કલેક્શનની સુવિધા મળી રહી છે. હોમ કલેક્શન માટે બુકિંગ અને અન્ય સર્વિસ જાણવા માટે તેઓ ટોલ ફ્રી નંબર 0261 3500 124 સંપર્ક કરી શકે છે. આ સાથે વંચિતો, સિનિયર સિટીઝન અને નિવૃત્ત આર્મી જવાનોને પ્રાથમિકતા સાથે ખાસ ધ્યાન આપવામાં આવશે. અહીંયા આગળ એનું ઇનોગ્રેશન થયું છે અને જે નવી ટેકનોલોજી સાથે અને જે નવા એઇમ્સ સાથે ભેગા થયા છે એ ટ્રાન્સપોર્ટ કહેવા માટે એ વસ્તુ આ પર કહેવાનું. અહીંયા આગળ ફેસિલિટીમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, ઇમ્યુનોલોજી ડિપાર્ટમેન્ટ, હિસ્ટોપેથોલોજી, મોલિક્યુલર કોવિડ ટેસ્ટિંગ, બધા જીનોમિક ટેસ્ટિંગ જે પણ અહીંયા બેઝિક થઈ શકે એ બધા સાથેની અને આખી નવી ફેસિલિટી, એક નવા સોફ્ટવેર અને ખૂબ વધારે સર્વિસીસ સાથેનું, પેશન્ટોને જૂના રિપોર્ટો પણ મળી શકે સાથે, એમને કમ્પેરેટિવ રિપોર્ટ પણ મળી શકે અને એ બધી જ હિસ્ટ્રી પણ અહીંયા જાળવેલી હોય કોમ્પ્યુટરમાં, એ બધી સગવડ સાથે આ નવી લેબોરેટરી સ્ટાર્ટ થઈ છે. દર્દીઓને એક જ નેજા હેઠળ બધા રિપોર્ટો મળશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બધા કમ્પેરેટિવ રિપોર્ટ મળશે અને જરૂર હશે ત્યારે ઓછા ભાવથી પણ કરી આપવામાં આવશે. એટલે પેશન્ટને એવું ના થાય, દર્દીઓને એવું ના થાય કે અમે આ પર્ટિક્યુલર સેવાથી વંચિત રહી ગયા, એટલે એ વસ્તુ પણ થઈ શકે. ઇન્ડિયા સિવાય બીજા ક્યાં ક્યાં અવેલેબલ છે આ લેબોરેટરી? ઇન્ડિયા સિવાય સાઉથ આફ્રિકામાં 25 લેબોરેટરીઓ સાથે છે, દુબઈમાં છે, એટલે UAEમાં છે, અમેરિકામાં અત્યારે એક લેબોરેટરી કાર્યરત છે અને બીજી પણ ટૂંક સમયમાં કદાચ કાર્યરત થશે. લોકોને શું મેસેજ આપશો? લોકોને મેસેજ એ જ આપવાનો કે આ જે નવી સગવડો જે અહીંયા ઊભી કરી છે એ સગવડોનો લાભ લે અને ચોક્કસપણે હું કહી શકું કે ડાયગ્નોસિસ સાચું થશે તો ટ્રીટમેન્ટ સાચી થશે અને ડાયગ્નોસિસ સાચું થવા માટે જે પણ અહીંયા આગળ મહેનત કરવી પડે એ બધી આખી ટીમ તૈયાર છે કરવા માટે.